गुड मॉर्निंग बाळको, केम छो? अत्यारे हवे आपणे सरळ अंग्रेजी भाग एक જોવાનું છે. તમારી પાસે પણ આવી બુક હશે. કયા પ્રકાશનની? ભાવિક પ્રકાશનની. એમાં આજે આપણે પહેલેથી જોશું. શરૂઆત ક્યાંથી છે? તો કે યુનિટ પહેલું. યુનિટ એકમાં શું છે? જો અહીંયા સાઈડમાં લખેલું પણ છે, યુનિટ એક. તો કે શું આપેલું છે એ જોઈએ. નીચેની પ્રથમ એબીસીડીના અંગ્રેજી મૂળાક્ષરો ઓળખો અને વાંચો. આપણે એબીસીડી તો કરેલી જ છે, પણ હવે ફરીથી આખું પહેલેથી રિવિઝન કરશું. જેને નથી આવડતું એ શીખી લેશે, અને જેને આવડે છે એનું રિવિઝન થઈ જશે. હવે જો આમાં શું આપેલું હશે, તો કે ચિત્ર આપેલું છે, એ એનું ઉચ્ચારણ આપેલું છે, અને એ ફોર એટલે શું? તો કે એપલ. એનો સ્પેલિંગ પણ આપેલો છે અને એનો અર્થ પણ આપેલો છે. અત્યારે આપણે ખાલી એનો ઉચ્ચારણ જ જોવાનું અને એનો અર્થ જોવાનો. એનો સ્પેલિંગ તમને હજી ન આવડે તો ચાલે, પણ પછી સ્પેલિંગ પણ કરવા પડશે. એટલે હવે આપણે જોઈએ શું છે પહેલાં. તો કે એ એ એ ફોર એપલ. અહીંયા સાઈડમાં આપણે ચિત્ર પણ આ છે અને અહીંયા લખેલું પણ છે કે એ ફોર એપલ. એથી શું શરૂ થાય? તો કે એપલ એટલે કે સફરજનનો સ્પેલિંગ. હવે બી બી ફોર બેટ અથવા બી ફોર બોલ. એવી રીતે એવું જ નહીં કે બી ફોર બેટ જ થાય, બી ફોર બોલે થાય, બી ફોર બોય થાય. સમજાઈ ગયું? સી સી ફોર કેટ. ચિત્ર પણ છે, કેટ એટલે બિલાડી. ડી ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો. ઈ ઈ ઈ ફોર એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી. એફ 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 ફોર ફેન, ફેન એટલે પંખો. જી જી ફોર ગન, ગન એટલે બંદૂક. એચ એચ ફોર હેન, હેન એટલે મરઘી. આઈ આઈ ફોર ઇંકપોટ, અથવા તો શું થાય ઇંકપોટ એટલે? તો કે જે સહી હોય, સહીનો ખડીયો, અથવા તો આપણે બોર્ડમાં લખવા માટે જે ઈ વાપરતા હોય ને માર્કર, એમાં ભરવાની હોય ઇંક. તે જે જે ફોર જગ, જગ એટલે જગ અથવા તો કુંજો. એનું જો ચિત્ર પણ આપણે આપેલું છે. સમજાઈ ગયું શું કર્યું આપણે? તો કે એ થી જે સુધી જોયું. હવે આગળ જોઈએ. એનું ચિત્ર પણ જોયું, એને ક્યાં ફોરથી કયો સ્પેલિંગ શરૂ થાય એ પણ જોયું. તમારે પાકું પણ કરવાનું છે. પછી કે કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ. એલ એલ ફોર લાયન, લાયન એટલે સિંહ. એમ એમ ફોર મંકી, મંકી એટલે વાંદરો. એન એન ફોર નેસ્ટ, નેસ્ટ એટલે માળો. ઓ ઓ ફોર ઓક્સ, ઓક્સ એટલે બળદ. પી પી ફોર પેન, પેન એટલે કલમ અથવા તો પેન. ક્યુ ક્યુ ફોર ક્વિલ, ક્વિલ એટલે પીછું. આર આર ફોર રેટ, રેટ એટલે ઉંદર. પછી એસ એસ ફોર સન, સન એટલે સૂર્ય. ટી ટી ફોર ટોપ, ટોપ એટલે શું થાય જો ચિત્રમાં? તો કે ટોપ એટલે ભમર ડો. પછી યુ યુ ફોર અમ્બ્રેલા, અમ્બ્રેલા એટલે છત્રી. પછી શું છે? વી વી ફોર વેન, વેન એટલે વેન. પછી આપેલું છે ડબલ્યુ ડબલ્યુ ફોર વોચ, વોચ એટલે ઘડિયાળ. પછી એક્સ એક્સ ફોર ક્રિસમસ ટ્રી, એટલે કે ક્રિસમસ જે તહેવાર છે એના ટ્રીને શું કહેવાય? ક્રિસમસ ટ્રી. પછી વાય વાય ફોર યેક, યેક એટલે યેક, એક પ્રાણીનું નામ છે. પછી ઝેડ ઝેડ ફોર ઝીબ્રા, એ પણ શું છે? એક પ્રાણીનું નામ જ છે. એનું જો ચિત્ર પણ આપણે આપેલું છે.
समझाणू। हवे आपणे आखी पहेलेथी बोलीए केवी रीते आपणे पाकी करवानी, तो जो आम बोलवानू के ए फोर एप्पल, बी फोर बेट, सी फोर केट, डी फोर डॉग, ई फोर एलिफंट, एफ फोर फैन, जी फोर गन, एच फोर हेन, आई फोर इंक पेट, जे फोर जग, के फोर काइट, एल फोर लायन, एम फोर मंकी, एन फोर नेस्ट, ओ फोर ओक्स, पी फोर पेन, क्यू फोर क्वीटल, आर फोर रेट, एस फोर सन, टी फोर टॉप, यू फोर अम्ब्रेला, वी फोर वैन, डब्ल्यू फोर वॉच, एक्स फोर क्रिसमस ट्री, वाई फोर येक, जेड फोर ज़ेब्रा। समझाणु। आवी ज रीते तमारे आ पाकू करवानू छे। तो आजे आपणे शू जोयू, तो के यूनिट वन एटले के आ पेज नंबर एक जोयू, पछी यूनिट बे एटले आ पेज नंबर बे, अने यूनिट थ्री जोयू। तमारे आ सारा अक्षरे एकवार लखवानू पण छे। यू यू फोर अम्ब्रेला, एवी रीते अम्ब्रेला एटले छत्री। એના પછી હવે કાલે આપણે આ રેખાંકિત મહાવરો કરીશું।